एक दुल्हन एक शहर छे अने आ शहर नी अंदर टूक समय में 27 दुल्हाओनी दुल्हन छे ते गायब थई। आ दुल्हनों गायब थवाना कारणे आ तमाम दुल्हाओ छे ते पोतपोताना विस्तारना पोलीस स्टेशन में दुल्हनोनी गुमशुदा रिपोर्ट नोंधावा गया अने साथे तेनी दुल्हन ओळखाय ए हेतुथी पोलीस स्टेशन में एक फोटो आप्यो हतो। त्यारबाद पुलिसे आ समग्र मामले तपास करी अने तपास कर्या बाद ए दुल्हनोने शोधी काढ़ी। परंतु ज्यारे शोधी काढ़ी अने तपास पुलिसे पूर्ण करी तो खूब चौंकावनारुं राज छे ते बहार आवे छे कि एक साथे कई रीते 27 दुल्हाओनी दुल्हन गायब थई हती अने 28मां दुल्हानी पण दुल्हन गायब थवानी हती। परंतु ए पहला ज पुलिस छे त्यां पहोंचे छे अने आखो पर्दाफाश करे छे। शुं छे आखो मामलो, क्यानो छे, कोण छे आ 27 जणा अने कई रीते आ दुल्हनो गायब थई छे, आवो जाणीए। हवे वीडियोनी शरूआत करिए। नमस्कार दोस्तों, मारुं नाम छे दिलीप मोरी अने एक सत्य घटना साथे आपना समक्ष फरी एक वक्त हाजर थयो छुं। वात छे डिसेम्बर 2022 नी। लोकेशन छे जम्मू कश्मीरनुं बड़गांव अने राजौरी। बड़गांव जिल्लानो एक छोकरो छे अमीन मीर। अमीन मीरना निकाह थया होय छे राजौरीनी छोकरी साथे। राजौरी विस्तारनी आ दीकरी छे जेनी साथे आ अमीन मीरना निकाह थया हता અને નિકાહ થયા બાદ એની દુલ્હન છે એ બંને વચ્ચે શાંતિથી તેનો પરિવાર છે, તેનું ઘર છે, તે ચાલતું હતું। પરંતુ થોડો સમય થાય છે અને આ દુલ્હન છે તે અચાનક તેના પેટની અંદર દુખાવો થાય છે। દુખાવો થયા બાદ એ દુલ્હન અમીન મીર છે તેને હોસ્પિટલ લઈ જાય છે। બડગાંવ છે, આ બડગાંવનું એક હોસ્પિટલની અંદર એની દુલ્હનને લઈ જાય છે, ત્યાં ચેકઅપ કરાવે છે અને ત્યારબાદ તેની દુલ્હનને વોશરૂમમાં જવાનું કહીને તેની દુલ્હન હોસ્પિટલથી વોશરૂમમાં જાય છે અને ત્યારબાદ એ છોકરી છે તે ગાયબ થાય છે। ગાયબ થયા બાદ અમીન મીર છે તે તેની દુલ્હનને શોધે છે હોસ્પિટલની અંદર, પરંતુ મળતી નથી। બહાર જઈને શોધે છે પરંતુ મળતી નથી। તેનો ફોટો લોકોને બતાવે છે કે આ મારી દુલ્હન છે, નવી છે, એકાદ મહિનો થયો છે અને તે અચાનક ગાયબ થઈ છે, ક્યાંયથી તેને મળતી નથી તેની દુલ્હન। જેના કારણે તે નજીકનું પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાં એ ગુમશુદાની ફરિયાદ કરે છે અને ત્યારબાદ પોલીસ છે તે એની ફરિયાદ લઈને તપાસ શરૂ કરે છે। અમીન મીરની જે દુલ્હન ગાયબ થઈ છે, પોલીસને એવું જાણવા મળે છે કે અમીન મીરના જ્યારે આ રાજૌરીની છોકરી સાથે નિકાહ થયા હોય છે ત્યારબાદ તેની જે સુહાગરાત હોય છે, આ સુહાગરાતના દિવસે અમીન મીર છે તે તેની વાઇફ સાથે, મતલબ તેની દુલ્હન સાથે જ્યારે સુહાગરાત મનાવવા જતો હોય છે ત્યારે તેને રોકી દેવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે પહેલાં આપ મહેરની રકમ ચૂકતા કરો, ત્યારબાદ આપની સુહાગરાત થશે। એ સમાજની અંદર એક એવી પરંપરા છે કે છોકરો હોય છે તે છોકરીના પરિવારને અથવા તો છોકરીને એક મહેરની રકમ આપે છે, મતલબ કે કેશ પૈસા હોય છે શાયદ, તો એ પૈસા આપે છે। ઘણા બધા એક સાથે આપી દે છે, ઘણા બધા હપ્તા સ્વરૂપે સ્ટેપ બાય સ્ટેપ આપતા હોય છે। તો આ જે અમીન મીર છે તેની દુલ્હન હોય છે તે કહે છે કે પહેલાં મહેરની રકમ પછી બધું। તો આ જે અમીન મીર છે તે જેમ તેમ કરીને પૈસા ભેગા કરે છે અને ત્યારબાદ તેને આપે છે અને એ પૈસા મહેરની રકમના આપ્યા બાદ આ દુલ્હન છે તેના પેટની અંદર દુખાવો થાય છે અને તે ગાયબ થાય છે। થોડો સમય વીતે છે તો આ જ પોલીસ સ્ટેશનમાં અન્ય લોકો પણ ફરિયાદ માટે આવે છે કે અમારી પણ દુલ્હન ગાયબ થઈ છે, જેના વગેરે વગેરે નામ હતા, અલગ અલગ નામની અલગ અલગ દુલ્હનો છે તે ગાયબ થઈ હતી। માત્ર આ જગ્યાએની રાજૌરી હોય કે આ બડગાંવ હોય, આ આટલા વિસ્તારના પોલીસ સ્ટેશન છે ત્યાં આવી અલગ અલગ ફરિયાદો આવે છે। ફરિયાદો લગભગ 27 જેટલી દુલ્હનો ગુમ થયાની ફરિયાદ થાય છે। ગુમશુદાની ફરિયાદને લઈને પોલીસ તપાસ કરતી હોય છે, બીજી તરફ
એક પત્રકાર છે તેને પણ આ જાણકારી મળે છે અને તે આ ફોટો દુલ્હનના હોય છે તેને છાપે છે. પત્રકારને શંકા જાય છે કે 27 લોકોની દુલ્હન ગાયબ થઈ છે, પરંતુ જે દુલ્હન ગાયબો થઈ છે તેના અલગ અલગ નામ છે, અલગ અલગ લોકેશન છે, મતલબ અલગ અલગ વિસ્તારની છે, એનું એડ્રેસ છે દુલ્હનનું આપવામાં આવે છે તે અલગ અલગ વિસ્તારોનું છે. અહીંયાથી કહાનીની શરૂઆત થાય છે. એ પત્રકારને આશંકા જાય છે કે 27 દુલ્હા છે, 27 અલગ અલગ દુલ્હનના નામ છે, એ દુલ્હનના જે રહેઠાણ છે તે અલગ અલગ છે, મતલબ 27 નામ, 27 અલગ અલગ દુલ્હનના નામ, 27 અલગ અલગ દુલ્હા અને 27 અલગ અલગ લોકેશન. પરંતુ એક વસ્તુ કોમન હતી આની અંદર, એ વસ્તુ હતી દુલ્હનનો ફોટો. જી હા દોસ્તો, આ જે 27 દુલ્હન ગાયબ થઈ હતી તેનો ફોટો માત્ર એક હતો, મતલબ કે કોઈ પણ દુલ્હો હોય છે તે ગુમશુદાની ફરિયાદ કરતો હતો, તેની જે દુલ્હન હતી તેનો ફોટો હતો, તે એક બીજી દુલ્હનોના ફોટોની સાથે મળતા હતા, મતલબ કે જે 27 દુલ્હા હતા તેની જે દુલ્હનો હતો તેના ફોટા હતા તે મળતા હતા. આ ચોંકાવનારો પત્રકાર છે તે આના ઉપર એક અહેવાલ છાપે છે પોતાના જે એજ હોય છે તેની ઉપર, અને ત્યારબાદ પોલીસની તપાસ શરૂ થાય છે. ત્યારબાદ પોલીસ છે તે ચોક્કની થઈ ગઈ હતી અને તેણે આ દુલ્હનની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની શોધખોળમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ જે દુલ્હન છે તે વધુ એક લગ્ન કરવા જઈ રહી છે, અને પોલીસ આ લગ્ન થતા હોય છે, મતલબ નિકાહ થતા હોય છે ત્યાં છાપો મારે છે, અને આ જે દુલ્હન હોય છે તેને ત્યાંથી અરેસ્ટ કરે છે. અરેસ્ટ કર્યા બાદ પોલીસ તેની પૂછપરછ કરે છે, અને પૂછપરછમાં તે ચોંકાવનારા ખુલાસા કરે છે. એ દુલ્હનનું કહેવું હતું કે તે આખી ગેમ હતી, તેની સાથે ટીમવર્ક કામ કરતું હતું, અને તે માત્ર એકલી નહોતી, અન્ય લોકો પણ તેની સાથે જોડાયેલા હતા. તે જે દુલ્હાની સાથે નિકાહ કરતી હતી તેની જે મહેરની રકમ હતી એ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી 15 દિવસ, મહિનો દિવસ ત્યાં સુધી તેની ઘેરે રહેતી. જ્યારે મહેરની રકમ છે તે મળી જતી એટલે કોઈ પણ બહાનો કરતી, રેસ્ટોરન્ટમાં જમવા જવાનો હોય, ગાર્ડનમાં ફરવા જવાનો હોય, કે પેટમાં દુખાવાનો હોય, અલગ અલગ બહાના કરીને એ ઘરની બહાર આવતી, અને બહાર આવ્યા બાદ પેલા દુલ્હાને નજર ચૂકવીને જતી રહેતી હતી. આવા તેણે 27 લગ્ન કર્યા, 27 નિકાહ કર્યા. તેની 30 વર્ષની ઉંમર હતી, પરંતુ આ 30 વર્ષની ઉંમરમાં તે 28માં નિકાહ કરવા જતી હતી, અને પોલીસે તેને ઝડપી પાડી છે. આખો વાંડો ફીટો છે. તેની સાથે અલગ અલગ ટીમના, તેની ટીમની અંદર લોકો હતા, આ લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે, અને હવે પોલીસે તેના ઉપર કાયદાનો શકંજો છે તે કેસો છે. કહેવાનો મતલબ એ છે કે સમાજની અંદર આવી ઘણી બધી દુલ્હનો છે જે નિકાહ કરીને અથવા તો લગ્ન કરીને કોઈની ઘરે આવે છે, ત્યાં રહેવાનું નાટક કરે છે, અને પૈસા હાટું થઈને જ્યારે તેના હાથમાં પૈસા લાગી જાય છે ત્યારે આવી દુલ્હનો છે તે રફુ ચક્કર થઈ જતી હોય છે. દોસ્તો, વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપનો અનુભવ કરજો, અને આવી જ ખબરો જોવા આપણી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.